સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. રાત્રે 12 વાગે ભગવાન ઈસુના જન્મ બાદ લોકોએ પ્રેયર કરી ભગવાનના જન્મ વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી અને એકબીજાને કિસ્મતની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા આઈપી મિશન કે જે હાલ નવજીવન દ્વાર તરીકે ઓળખાય છે અને ત્યાં રહેતા ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણી પ્રસંગે પ્રભુ કીર્તન અને આરપી મિશનના વિદ્યાર્થીઓ તેમજ સંચાલકો દ્વારા ચર્ચમાં એકત્રિત થઈને એકબીજાને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. તો પ્રાર્થના સભાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ કોઈ પ્રભુ ઈસુના સંદેશની સાથે ક્રિસમસનો ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો. તો પ્રાંતિજ તલોદના ફાધર રેવ પ્રકાશ કલાસવાસ દ્વારા પ્રભુ વિશેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને પ્રભુના જન્મ વિશે સહિતની વિસ્તૃત જાણકારી આપી. તો પ્રાંતિજ આઈપી મિશન ખાતે ચર્ચ સહિત આખું આઈપી મિશનને રંગબેરંગી રોશનીઓથી અને સ્ટાર્સ બનાવી શણગારવામાં આવ્યું હતું અને પ્રભુ ભગવાન ઈસુના જન્મની યાદ તાજી કરે એવા અહેસાસ દ્વારા ભગવાન ઈસુના જન્મની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. તો પ્રાંતિજ સહિત આજુબાજુમાં રહેતા ખ્રિસ્તી ધર્મના લોકો મોટી સંખ્યામાં પ્રાંતિજ આઈપી મિશન ખાતે ઉપસ્થિત રહીને ભગવાન ઈસુના જન્મદિવસની ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મિતેશ શાહ સાથે સંજય રાવળ, ZSTV પ્રાંતિજ. પ્રભુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરી રહ્યા છે. નાતાલ એટલે પ્રભુ ખ્રિસ્તના જન્મ. આજથી 2000 વર્ષ પૂર્વે પ્રભુ ખ્રિસ્ત માનવ દેહધારણ થઈને આવ્યા, સંપૂર્ણ માનવી અને સંપૂર્ણ દેહ બન્યા, ગંદી ગભાણમાં જન્મ્યા. એ સારું કે આપણે બધા બચાવ થાય, આપણો મોક્ષ થાય, આપણું તાણ થાય અને માણને પહેલે પાર જે જીવન છે અનંતકાલિક જીવન પ્રભુ ખ્રિસ્તમાં આપણને મળે. અને પ્રભુ ખ્રિસ્ત કે જે આપણા માટે પ્રેમ લાવ્યા, શાંતિ લાવ્યા, આનંદ લાવ્યા અને એ પર્વની ઉજવણી આપણે આજે કરી રહ્યા છીએ અને સમગ્ર વિશ્વમાં એની ઉજવણી કરી રહ્યા છીએ. એના માટે પ્રભુનો આપણે આભાર માનીએ. પ્રભુનો આવવું એ જરૂરી હતું પ્રભુ ખ્રિસ્તનું, કેમ કે માનવીને એની પ્રતિમા પ્રમાણે બનાવ્યા, શ્રેષ્ઠ બનાવ્યા, અતિ સુંદર બનાવ્યા અને યોગ્ય સમયે તેઓ પાપમાં પડ્યા. એમને ઉગારવાની માટે કોઈ એમની પાસે આશા નહોતી કે અપેક્ષા નહોતી, પણ ઈશ્વરે મોટી યોજના પ્રભુ ખ્રિસ્તમાં ઘડી કે પ્રભુ ખ્રિસ્ત માનવ દેહધારણ થઈને આવે, સંપૂર્ણ દેવ બને, સંપૂર્ણ માનવ સ્વરૂપમાં આવીને ગંદી ગભાણમાં જન્મે અને એમના જન્મ દ્વારા લોકો પ્રેમ, શાંતિ, આનંદ, મોક્ષનો અનુભવ કરે. અને એટલા માટે પ્રભુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલાં આ પૃથ્વી પર માનવ દેહધારણ થઈને આવ્યા. એને માટે એ પ્રભુ ખ્રિસ્તનો આશય એ હતો કે લોકો બધા પ્રેમનો અનુભવ કરે, શાંતિનો અનુભવ કરે, એકબીજાને પ્રેમ કરે. જે પ્રેમ ઈશ્વરે કર્યો કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જેને દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુ ખ્રિસ્ત એ પ્રેમ, પ્રભુ ખ્રિસ્તમાં ઈશ્વરે પ્રેમ કર્યો અને એકનો એક પુત્ર ગંદી ગભાણમાં લુગડામાં લપેટીને મારા તમારા માટે પ્રભુ ખ્રિસ્તને આપી દેવામાં આવ્યા. એ સ્વરૂપ આપણે મોક્ષ પ્રાપ્ત કરીએ, તાણ પ્રાપ્ત કરીએ, માણસ પાછો ફરે, પસ્તાવ કરે, કબૂલાત કરે અને પ્રભુનો અનુભવ કરે મોક્ષનો, એ જરૂરી છે. અને એના પ્રભુ ખ્રિસ્ત દ્વારા આપણને મોક્ષને તાણ મળ્યું, અનંતકાલિક જીવન મળ્યું અને પહેલે બાદ જે જીવન છે એ પ્રભુ ખ્રિસ્તમાં મળ્યું. માટે પ્રભુની સ્તુતિ કરી, કારણ કે પ્રભુ ખ્રિસ્ત જન્મ્યા પછી મારા તમારા પાપોને માટે બલિદાન થયા, પવિત્ર લોહી વેવડાવ્યું, વધસ્તંભ પર બલિદાન થઈને મને તમને ધાર્યા, માંડ પામ્યા, દટાયા, ત્રીજે દાડે ઉત્થાન પામ્યા અને સ્વર્ગમાં ચડી ગયા. અને એમનો આશય એ હતો કે આપણે બધા મોક્ષનો અનુભવ કરીએ, તાણનો અનુભવ કરીએ અને એની ઉજવણી આજે જન્મજયંતિ, ખ્રિસ્ત જયંતિ, જન્મજયંતિ ઉજવણી કરી ત્યારે પ્રભુને સ્તુતિ કરીએ. આખા વિશ્વમાં એની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પ્રભુ કોઈ ધર્મ સ્થાપવા માટે નહોતા આવ્યા પણ પ્રભુ પ્રેમ આનંદ આપવાને માટે આવ્યા હતા, આપણને નવું જીવન આપવાને માટે આવ્યા, માણને પહેલે પાછળ જે જીવન છે અનંતકાલિક જીવન આપવાને માટે આપ્યા, આપવાને માટે આવ્યા હતા. અને આખો વિશ્વ આજે બધા જ યહૂદી, વિદેશી કે બધા જ લોકો, બધા જ લોકો ખ્રિસ્ત જયંતિની ઉજવણી કરી રહ્યા ત્યારે પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ. પ્રભુ આપણે દરેકને આ દિવસોમાં કૃપાનો અનુભવ કરાવો અને આ ખ્રિસ્ત જયંતિના પ્રસંગ મારફતે પ્રભુ આપણે દરેકને શાંતિથી ભરી દો. જેઓ દિલા, જેઓ દુઃખી છે તેઓને પ્રભુ દિલાસો આપો, જેઓ આશા વિણવા છે તેઓને આશા આપો, જેઓ